एवरीवन, दिस इज सावन प्रजापति एंड वेलकम टू माय यूट्यूब चैनल एसपी एजुकेशन। आपणे बंधारणनो सतत अभ्यास करी रह्या छीए। आजे आपणे जोईशुं बंधारणनो भाग 7 तेमज भाग 8 केन्द्र शासित प्रदेशों विशे। तो चालो शुरू करिए। एक बार आपनुं फरी हार्दिक स्वागत छे भारतना बंधारणनी वीडियो नंबर 22 नी अंदर। भारतनुं बंधारण भाग 7 भाग खना राज्यो। तो आ आर्टिकल तेमज आ भाग अत्यारे हाल भारतना बंधारणनी अंदर અસ્તિત્વમાં નથી। આર્ટિકલ 238 ભાગ ખના રાજ્યો, જે સાતમો બંધારણીય સુધારો 1956 દ્વારા રદ કરાયેલ છે, તો હાલ તેનું અસ્તિત્વ નથી। એ પછી જોઈએ ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરેટરીઝ। કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે શું? તો એવા પ્રદેશો કે જેમને રાજ્યનો દરજ્જો મળેલો નથી, પરંતુ તેમનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, આથી તેને કેન્દ્ર શાસિત પ્રદેશો કહેવામાં આવે છે। તેમનું શાસન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે એટલે તે કેન્દ્ર શાસિત પ્રદેશો કહેવાય છે। આર્ટિકલ 239 કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ। તો કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે એટલે કે કેન્દ્રની સરકાર દ્વારા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા નિમેલા વ્યક્તિથી તેનો વહીવટ કરવામાં આવે છે। તેને વહીવટદાર, એડમિનિસ્ટ્રેટર અથવા તો ઉપરાજ્યપાલ તરીકે ઓળખવામાં આવે છે, વાઇસ ગવર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે। આર્ટિકલ 239A સ્થાનિક વિધાનમંડળ। તો કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર પણ વિધાનમંડળની રચના કરી શકાય છે, કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર વિધાનમંડળની રચના કરવામાં પણ આવેલી છે। આર્ટિકલ 239AA એટલે કે AA। તો દિલ્હી અંગે ખાસ જોગવાઈ, તો દિલ્હી એક ખાસ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો ધરાવે છે, જે NCR તરીકે ઓળખાય છે, નેશનલ કેપિટલ રિજિયન। તો દિલ્હી અંગે તેમજ આર્ટિકલ 239AA અંદર ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે। તો દિલ્હીનું રાજ્ય વિધાનમંડળ ત્રણ મુદ્દાઓ સિવાય દરેક મુદ્દાઓ પર કાયદા બનાવી શકે છે। આર્ટિકલ 239AB બંધારણીય તંત્રની નિષ્ફળતા અંગે રાષ્ટ્રપતિએ લેવાના પગલાં। તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જો વિધાનમંડળ આવેલું હોય તો તેમાં જો બંધારણીય તંત્રની નિષ્ફળતા સર્જાય તો રાષ્ટ્રપતિ આર્ટિકલ 356 અંતર્ગત રાષ્ટ્રીય એટલે કે રાજ્યની કટોકટી લાગુ કરી શકે છે। આર્ટિકલ 239B વટ હુકમની વહીવટકર્તાની સત્તા। તો કેન્દ્ર શાસિત પ્રદેશનો જે વહીવટકર્તા હોય, જે ઉપરાજ્યપાલ હોય, તે સ્થાનિક વિધાનમંડળના વિસર્જન વખતે વટ હુકમ બહાર પાડી શકે છે, તેમને વટ હુકમ બહાર પાડવાની સત્તા મળેલી છે। આર્ટિકલ 240 કાયદો બહાર પાડવાની રાષ્ટ્રપતિની સત્તા। તો જો વિધાનમંડળનું વિસર્જન થઈ જાય, તેના ઉપરાજ્યપાલ પણ અસ્તિત્વમાં ના હોય, તો કાયદો બહાર પાડી શકે છે, જે રાષ્ટ્રપતિને સત્તા મળેલી છે, તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના હિતમાં રાષ્ટ્રપતિ પોતાનો કાયદો બનાવી શકે છે, રાષ્ટ્રપતિ દ્વારા કાયદો લાગુ કરી શકાય છે। પરંતુ સામાન્ય સંજોગોની અંદર જ્યાં સુધી વિધાનમંડળ અસ્તિત્વમાં હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાની સૂઝબૂઝથી કાયદો બહાર પાડતા નથી। એ પછી જોઈએ આર્ટિકલ 241 ઉચ્ચ ન્યાયાલયની રચના। તો કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર પણ ઉચ્ચ ન્યાયાલયની રચના કરવામાં આવે છે, તેમજ કરવામાં આવેલી છે। તો આપણે જોઈએ કે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર બે કે ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય હોય છે, અથવા તો બીજા કોઈ રાજ્યની ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠ બેસાડવામાં આવે છે। તો આપણે જોઈએ કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશોની આ રીતે ઉચ્ચ ન્યાયાલયની રચના કરવામાં આવેલી છે। તો દીવ, દમણ અને દાદરા અને નગર હવેલી। તો આ જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તે બોમ્બે હાઈકોર્ટના આધિપત્ય હેઠળ આવે છે। એ પછી જોઈએ અંદમાન નિકોબાર, તો એ કોલકાતા હાઈકોર્ટના આધિપત્ય હેઠળ આવે છે। પછી લક્ષદ્વીપ, તો જે કેરળ હાઈકોર્ટના આધિપત્ય હેઠળ છે, અને પોંડિચેરી, જેને આપણે પુડુચેરી તરીકે પણ ઓળખીએ છીએ, જે મદ્રાસ હાઈકોર્ટ એટલે કે ચેન્નઈ હાઈકોર્ટ અંતર્ગત આવે છે। દિલ્હી તેમજ ચંદીગઢ, એ બંનેને પોતાની સ્વતંત્ર હાઈકોર્ટ આવેલી છે, ચંદીગઢ જે ચંદીગઢ હાઈકોર્ટના દાયરામાં આવે છે। આર્ટિકલ 242 જે રદ કરવામાં આવેલો છે સાતમા બંધારણીય સુધારા 1956થી આર્ટિકલ 242 રદ કરવામાં આવેલો છે। તો આજે આપણે જોયું ભારતનું બંધારણ વિડીયો નંબર 22ની અંદર ભાગ 7 ભાગ ખના રાજ્યો, જે આર્ટિકલ રદ કરવામાં આવેલો છે। ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે જોયું। આર્ટિકલ 239 કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કોણ કરે છે। આર્ટિકલ 239A સ્થાનિક વિધાનમંડળની રચના। 239AA દિલ્હી અંગે ખાસ જોગવાઈઓ। આર્ટિકલ 239AB બંધારણીય તંત્રની નિષ્ફળતા વખતે રાષ્ટ્રપતિએ લેવાના પગલાં। આર્ટિકલ 239B વટ હુકમની વહીવટકર્તાની સત્તા, કે એટલે કે વહીવટ કરતા વટ હુકમ બહાર પાડી શકે છે। આર્ટિકલ 240 કાયદો બહાર પાડવાની અથવા તો કાયદો બનાવવાની રાષ્ટ્રપતિની સત્તા। આર્ટિકલ 241 ઉચ્ચ ન્યાયાલયની રચના, અને આર્ટિકલ 242 જે સાતમા બંધારણીય સુધારા 1956ના રોજ રદ કરવામાં આવેલો છે।
આશા રાખું છું કે તમને મારી આ વિડીયો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો, બને તેટલું શેર કરો, જેનાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ તેમજ કાયદાના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને કાયદાની સમજ મેળવવી તેમજ બંધારણની સમજ મેળવવા માટે હું પોતે મદદરૂપ થઈ શકું. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ, શેર એઝ મચ એઝ પોસિબલ, પ્લીઝ બેલ આઇકન સો યુ કેન ગેટ ડેલી અપડેટ.